રાજકોટમાં શિક્ષક ભરતી અંગે વિરોધ કરવામાં આવ્યો છે એનએસયુઆઈએ સાયકલ રેલી નીકાળીને વિરોધ કર્યો છે શિક્ષકની કાયમી ભરતીને લઈને વિરોધ નોંધાવ્યો છે જ્ઞાન સહાયક યોજના પાછો ખેંચોના નારા પણ લગાવ્યા છે યાજ્ઞિક રોડ પર ટ્રાફિક જામ થતાં પોલીસ સાથે ઘર્ષણ પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતની અટકાયત કરાઈ છે જ્ઞાન રોજ ભરતી ના છે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ આવશે દ્વારા આજે અમારો આશ્ચર્યજનક વિરોધ છે કે જ્ઞાન સહાયક યોજના સરકારે બાર પાડી છે તે ક્યાંક ને ક્યાંક શિક્ષણ થી વંચિત રાખવા માટેની યોજના છે થી વંચિત રાખવા માટે ગુજરાત પંચાયત પરિષદના નવા બિલ્ડીંગનું નામ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાન રાખવામાં આવ્યું છે છત્રીસ કરોડના ખર્ચે નવનિર્મિત પંચાયત તાલીમ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે આ ગુજરાત પંચાયત પરિષદમાં અધિકારી અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે પંચાયત પરિષદનું બિલ્ડિંગ જૂનું થઈ ગયું હોવાથી માર્ગ મકાન વિભાગે જૂના ભવનના રિનોવેશન કરવાનો નિર્ણય લીધો છે આ ભવન જૂનું થઈ ગયું છે અને તેમાં ટેકનોલોજીનો અભાવ છે તેથી રાજ્ય સરકાર દ્વારા પરિષદ હસ્તકની તેર હજાર ચોરસ કિલોમીટર જમીન લઈ લેવામાં આવી છે એ ઉપરાંત નવું અદ્યતન ભવન બનાવવા માટે બીજી પચ્ચીસો ચોરસ કિલોમીટર સરકારી જમીન પણ સંપાદન કરવામાં આવી છે વર્તમાન પંચાયત તાલીમ કેન્દ્ર જેનું નામ નરેન્દ્ર મોદી પંચાયત રાજ ગ્રામીણ વિકાસ સંસ્થાન એવું ગુજરાત સરકારે નક્કી કરેલ છે અમારી સંસ્થાએ આ નામ સાથે માનની વડાપ્રધાનશ્રીનું નામ જોડાયેલું હોય આ નામ એક્સેપ્ટ કરેલ છે એ અંગે જરૂરી ઠરાવો પણ સંસ્થાની કારોબારી સમિતિ જેમાં રાજ્યના તમામ તેત્રીસે તેત્રીસ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હોય છે કારોબારી સમિતિમાં એમણે આ આખી પ્રક્રિયા એક્સેપ્ટ કરેલી છે ખોડલધામના આંગણે રૂડો અવસર આજે ખોડલધામમાં વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ બે હજાર ત્રેવીસ યોજાઇ છે નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ તેમજ ખોડલધામના સભ્યો માટે એડવાન્સ લેવલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કોડલધામના પ્રણેતા અને ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતાને આ મીટ યોજાઈ હતી જેમાં કોડલધામ અને સોમનાથના ટ્રસ્ટીઓ ઉપરાંત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આઠસો જેટલા યુવા વિદ્યાર્થી પાંખના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર